કોરોના જેવી વિશ્વ મહામારી ચાલી રહી છે અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ વારંવાર હાથ ધોવા સેનેટાઈઝર કરવા, પણ લીંબડી તાલુકાના નાનાવાસ અને રાવળવાડા વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસ પાણી નહીં આવતા મહિલાઓએ ખાલી ડોલ અને બેડા લઈને હોબાળો મચાવ્યો હતો, નગરપાલિકાના નામના છાજિયા લીધા હતા. કોરોના જેવી વિશ્વ મહામારી ચાલી રહી છે અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ વારંવાર હાથ ધોવા સેનેટાઈઝ કરવા, પણ લીંબડી તાલુકાના નાનાવાસ અને રાવળવાડા વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસ પાણી નહીં આવતા મહિલાઓએ ખાલી ડોળ અને બેડા લઈને હોબાળો મચાવ્યો હતો, નગરપાલિકાના નામના છાજિયા લીધા હતા. ત્યારે વિસ્તારના રહીશો દ્વારા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા 3 માસથી વિસ્તારમાં પાણી નહીં આવતા બાબતે નગરપાલિકામાં અરજી પણ કરી હતી, છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. અમે રાવળવાસ નાનાવાસના નાકે રહીએ છીએ, ત્યાં 3 મહિનાથી ઓલરેડી પાણી આવતું નથી અને અમે અરજી પણ કરેલ છે. 17 ઘરમાં અમારે પાણી આવતું નથી. મકસૂદના ગલ્લા પછીથી ત્યાં ડાટા છે, પણ કોઈ નગરપાલિકા કાઢવા આવતા નથી અને અમારે પાણી માટે આજુબાજુ ભરવા જવું પડે છે. ઓફિસમાં જઈશું, ચીફ ઓફિસર પાસે, નગરપાલિકામાં ચીફ ઓફિસર પાસે, બસ પાણી ઠરકું, બિલકુલ પાણી આવતું નથી. પાણી જ્યાં ત્યાંથી ભરવા જાવી છે. બીજું મહિનાથી પાણી આવતું નથી. આ કોઈ નગરપાલિકા વાળા પાણી કોઈ દેવા આવતા નથી. ખામું કોઈ જોતું નથી. પાણી ને તમે શું કરશો? તો આગળ જાશું. ક્યાં આગળ? ઓફિસે જાશું, નગરપાલિકા. પાણી આપો, સાજા લેશું. મત વખતે થોડો તો પાણી ચીમ નથી આપતા, બરાબર? ચાલે હા, પાણી કોઈ આવતું નથી. જ્યાં ત્યાંથી પાણી લાવી છે, ડમરકી ના પાણી ખારા લાવી છે. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.